सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं कृपाचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविंदं तमहं वंदे चिदानंदतनुं गुरुं अखंडं सच्चिदानंदं अवां मनसगोचरं आत्मानमखिलाधारं आश्रये भीष्ट सिद्धये यदा लंबोदरं हन्ति सतां प्रत्यूह संभवं तदा लंबे दयालंबं लंबोदरपदाम्बुजम् शिष्य पोतनी शंका व्यक्त करी है अपरा क्रियते प्रश्न मयायम क्षम्यताम प्रभो गुरुजी ने कहे हे गुरुजी आप मैंने क्षमा कराओ परंतु मैं बीजो प्रश्न करी रहे छु अज्ञाग अपराधाय कल्पते न महात्मनाम હું આ પ્રકારની હિંમત કરું છું પ્રશ્ન પૂછવાની કારણ મને ખબર છે કે મહાત્માઓ ક્યારે પણ અજ્ઞાનીના શબ્દને અપરાધરૂપ ગણતા નથી હોતા આત્માન્ય સુખમન્યસ્ય નાત્મન સુખરૂપતા આ મને એવું લાગે છે અનુભવ પરથી કે આત્મા જુદો છે અને સુખ જુદું છે આત્મા સુખરૂપ હોય એવું મને જણાતું નથી કેમ आत्म सुखमाशास्यम यतते सकलो जन सुख तो आत्मा ने हमेशा इच्छा नो विषय रहेलो छे आत्मा हमेशा सुख इच्छता होय छे के सुख माटे ज बधा लोको प्रयत्न करता होय छे आत्मन सुख रूपत्वे प्रयत्न किमु देहिना जो आत्मा सुख स्वरूप हो तो सामने प्राणियों सुख माटे प्रयत्न करत एषमे संशय स्वामिन कृपयैव निरस्यताम शास्त्रो कहे छे अने आपे पण बतायु
અને તર્કથી પુરવાર કર્યું કે આત્મા આનંદ સ્વરૂપ છે, એવું આગળ જ કહેવામાં આવ્યું. હવે પોતાના અનુભવને લઈને આ પ્રશ્ન કરવામાં આવ્યો કે આત્મા આનંદ સ્વરૂપ હોય તો શા માટે બધા જ પ્રાણીઓ આનંદની ખોજમાં હોય છે, એનું શું કારણ? ખોજ તો એ જ વસ્તુની થાય જે વસ્તુ આપણી પાસે નથી અને આપણાથી જુદી છે. તો જે આપણાથી જુદી છે અને જે વસ્તુ આપણી પાસે નથી એ જ ઈચ્છાનો વિષય બને, એ જ શોધવાનો ખોજનો વિષય બને. તો સુખ હંમેશા ખોજનો વિષય હોય છે. એનો થઈ થયો કે સુખ એ મારાથી જુદું છે અને મારી પાસે નથી. નાપ તો કહો કે સુખ આત્માનો સ્વભાવ છે, આ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. બંને સંશય જન્મે છે ભગવાન, આપણા સંશયને દૂર કરો. તો ગુરુજી સમાધાન કર્યું, આનંદ રૂપમાં આત્માનમ અજ્ઞાત્વૈવ પૃથક જન. કે નહીં, આત્મા આનંદ સ્વરૂપ છે કહેવાનું જ નથી, પણ એ હકીકતનું અજ્ઞાની મનુષ્યને જ્ઞાન નથી. ભય સુખાય તે ન તું કશ્ચિત વિદન બુધ. તું જોજે એમાં કેટલાક બુદ્ધિશાળી, કેટલાક બુદ્ધિમાન હોય છે, કેટલાક જ્ઞાની પુરુષ હોય છે જે જાણતા હોય છે આત્માનું સ્વરૂપ. એ લોકો સુખની ખોજ નથી કરતા, પણ અજ્ઞાની મનુષ્ય જે જાણતો નથી કે સુખ તો આત્માનો સ્વભાવ છે, એ લોકો બહાર સુખ માટે પ્રયત્ન કરતા જોવામાં આવે છે. દ્રષ્ટાંત આપ્યું, અજ્ઞાત્વૈવ હિ નિક્ષેપમ ભિક્ષામ અટત દુર્મતિ. અમંદ બુદ્ધિ મનુષ્ય પોતાના ઘરની અંદર શું મોટો ખજાનો છે એ ન જાણવાને કારણે બિચારો ભીખ માંગતો હોય છે, પણ એ કેટલો ધનવાન છે એ ન જાણવાને કારણે એ ભીખ માંગતો હોય છે. સ્વવૈશ્વની નિધિ જ્ઞાત્વા કોણ ભિક્ષા માટે સુધી, પેલો દુર્મતિ સુધી. પણ સ્વવૈશ્વની નિધિ જ્ઞાત્વા પોતાના ઘરમાં મોટો નિધિ છે, મોટો ખજાનો છે, એવું જાણીને કયો ડાયો માણસ બહાર ભીખ માંગવા જાય? તેવી રીતે સુખ તો આત્માનું સ્વરૂપ જ છે એ જાણીને કરોડો એવા માણસ સુખની ખોજ બહાર કરે. તો અજ્ઞાન એટલે શું ભગવાન? તો કહે છે, સ્થૂલમ ચ સૂક્ષ્મમ ચ વપુ સ્વભાવતઃ દુઃખાત્મકમ સ્વાત્મતયા ગૃહીત્વા. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જેમ જ અહંભાવ કરવામાં આવે તો મહાન દુઃખનું કારણ બને. સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર સ્વયં સુખ દુઃખનું કારણ નથી, પણ અહંભાવ કરવામાં આવે તો સુખનું કારણ પણ બને, દુઃખનું કારણ પણ બને. સ્થૂળ શરીર પણ સુખનું કારણ બને ક્યારેક, સ્વસ્થતા આપણામાં હોય, કોઈ રેસ જીતી ગયા હોય, આ બધું તો શરીરના સ્તરે થતું હોય છે ને. ઘણી વાર સ્થૂળ શરીર પણ આપણા આનંદનો વિષય બનતો હોય છે, પણ વધારે તો દુઃખનો વિષય બનતો હોય, કારણ કે સ્થૂળ શરીર મર્યાદિત છે, દેશમાં મર્યાદિત, કામમાં મર્યાદિત, એની વિશેષતામાં મર્યાદિત. અને સૂક્ષ્મ અહંભાવ એટલે હંમેશા માણસ મર્યાદિત પ્રાણી લાગણીની પીડાતો હોય, તેમ સૂક્ષ્મ શરીર પણ બધી રીતે મર્યાદિત છે. બુદ્ધિની મર્યાદા હોય, લાગણીની મર્યાદા હોય, સ્મૃતિની મર્યાદા હોય, જોવાની મર્યાદા હોય, સાંભળવાની મર્યાદા હોય, યાદ રાખવાની મર્યાદા હોય, સમજ શક્તિની મર્યાદા હોય. એ મર્યાદા મારી છે, એ મર્યાદા જ્યાં સુધી બુદ્ધિ ત્યાં વાંધો નથી, પણ એને પોતાની મર્યાદા માનવામાં આવે દુઃખનું કારણ બને. આમ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને અત્યંત મર્યાદિત છે, એમાં અહંભાવ જોડવામાં આવે તો બંને દુઃખનું કારણ બને. એટલે દુઃખાત્મકમ સ્વાત્મતયા ગૃહીત્વા, એ દુઃખ સ્વરૂપ છે એને પોતાના આત્મરૂપે ગ્રહણ કરીને. મૃસ્મૃત્ય છે સ્વયં સુખરૂપમાત્મન, પોતાનું આત્માનું જે સુખ સ્વરૂપ છે એને ભૂલી જઈને. દુઃખ પ્રદેવ્ય સુખમગ્ન ઈચ્છતિ, અજ્ઞાની મનુષ્ય દુઃખ આપનારા પદાર્થમાંથી સુખ ઈચ્છે છે. જો પાછું કોઈ પદાર્થ દુઃખ પણ નથી આપતા, પદાર્થો સુખ પણ નથી આપતા. આપણે અપેક્ષા દુઃખ આપે છે,
આપણે અપેક્ષા સુખ આપે છે. અપેક્ષા પૂરી થાય તો સુખ, અપેક્ષા પૂરી ના થાય તો દુઃખ. એમાં આને વિચાર ને શું, આ વસ્તુ છે રૂમાલ એની પાસે, એની પાસે એવી અપેક્ષા રાખું જે અપેક્ષા પદાર્થ પૂરી ન કરી શકતો હોય. પદાર્થ નો શું વાંક છે ભાઈ? આપણે પેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર જતા હોઈએ, આપણી ગાડી 100 કિલોમીટર ચાલે, બીજાની બધી મર્સિડીઝ છે 160 કિલોમીટર ચાલતી હોય. ગમે તેટલો ફાંફા મારો, ગમે તેટલો પ્રયત્ન કરતો, પણ એને હું આંબી શકવાનો જ નથી, તો ઝુમઝુમ જતો રહ્યો. અમે જે ગાડીમાં બિચારી આપણી નાની પેલી શું છે મારુતિ 800, ઉડી નથી જતી, એટલું સારું છે હાઈવે પર. એના પર તમે કેટલી અપેક્ષા રાખો? એ ગાડી મારો દુઃખનું કારણ બની, એ મોટો ગાડી દુઃખનું કારણ નથી. એની પાસેથી જ અપેક્ષા છે, એ અપેક્ષા એ બિચારી પૂરી કરી શકે એમ નથી. મારી અપેક્ષામાં જ ખોટ છે, ખોટી છે મારી અપેક્ષા, ખોટી છે. પરંતુ એટલે દુનિયાના પદાર્થો પાસે આપણે સુખ ઈચ્છે છે. મુખ્ય અપેક્ષા શું છે? દુનિયાના પદાર્થોએ મને સુખ આપવું જોઈએ, વસ્તુએ સુખ આપવું જોઈએ, માણસોએ સુખ આપવું જોઈએ, ધન સંપત્તિ શ્રદ્ધા પ્રતિષ્ઠાએ સુખ આપવું જોઈએ. એ ના આપે તો એમની પાસેની અપેક્ષા એ પૂરી ના થાય તો હું દુઃખી થવું. મારી અપેક્ષા પૂરી ન થવાને કારણે પછી એમને દુઃખ સ્વરૂપ કહું એ જુદી વાત છે. દુનિયાની વસ્તુને સુખ સ્વરૂપ કહેવી કે દુઃખ સ્વરૂપ કહેવી એવું કશું નથી. જે છે તે છે. જો વસ્તુ દુઃખ આપનારી હોય તો બધાને દુઃખ આપે એવું પણ નથી થતું, સુખ આપનાર બધાને સુખ આપે એવું પણ થતું નથી. સુખ દુઃખ કશી વસ્તુનો સ્વભાવ નથી, માત્ર મારા મનનો સ્વભાવ છે. એ પણ કેમ? અપેક્ષા પૂરી થાય તો સુખ, પૂરી ના થાય તો દુઃખ. એટલે ભલ ભલા લોકો કેટલો બધા સિદ્ધ પુરુષો હોય તોય પણ જો એમની અપેક્ષા પોતાની ક્ષમતા કરતા વધારે હોય તો મહાન સિદ્ધ પુરુષ દુઃખી થાય. અને જેનામાં કશી ક્ષમતા ન હોય, માણસમાં અપેક્ષા ન હોય બહુ, તો સુખી છે. સંતોષી નર સદા સુખી. સંતોષ એટલે જે છે એમાં સંતોષ માને, એટલે કે નથી એની અપેક્ષા ન રાખતા હોય. આમ ભલે અહીં કહેવા માં દુઃખ પ્રદેભ્ય સુખમ અગ્નિ ઈચ્છતી, અજ્ઞાની મનુષ્ય દુઃખ આપનારા પદાર્થો સુખ ઈચ્છે છે, પણ પદાર્થો દુઃખ આપે છે એવું નથી, આપણી અપેક્ષા દુઃખ આપે છે. પણ અપેક્ષા હોવાની જ આપણામાં, માણસ માત્રમાં અપેક્ષા કેમ હોવાની? કે અંદર ઉણપ ચાલે છે, આપણને અંદર ખોટ ચાલે છે, ઉણપ ચાલે છે, અંદર બધું બરોબર નથી, અંદર આપણને જંપ નથી. અંદર શું છે? અજંપો છે. એ હોવાને કારણે, અજંપાને કારણે આપણે ક્યારે સ્વસ્થ રહી ના શકીએ. એટલે કઈ ને કઈ પ્રયત્ન થયા કરે અજંપામાંથી મુક્ત થવા માટે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર મમકાર છે, ત્યાં સુધી રાગ દ્વેષ છે, ત્યાં સુધી અંદર અજંપો હોવાનો જ. ત્યાં સુધી અંદર અસ્વસ્થતા હોવાની, ત્યાં સુધી ઈચ્છાઓ હોવાની, ત્યાં સુધી આ સુખ દુઃખ હોવાના, એમાં પણ દુઃખનું પ્રમાણ ઘણું વધારે સુખ કરતા દુઃખમ 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 સુખમ. અહીં કહેવામાં આવ્યું કે આ દુઃખ આપનારા દુનિયાના પદાર્થોમાંથી અજ્ઞાની મનુષ્ય સુખ ઈચ્છે છે. તો હવે 141 પાના પર 638 શ્લોકમાં કહે છે, નહિ દુઃખ પ્રદમ વસ્તુ સુખમ દાતુમ સમર્હતે, કિમ વિષમ પિબતો જંતો અમૃતત્વમ પ્રયચ્છતે. નહી દુઃખ પ્રદમ વસ્તુ સુખમ દાતુમ સમર્હતે. જે દુઃખ પ્રદાન કરનારી વસ્તુ છે ક્યારે સુખ તો ના જ આપે? જેમ કે વિષ,
किम विषम बिमतो जंतो हो, जो मनुष्य विष पीतो है, विषम शब्द से बंदे विभक्ति में लाई सके, बीज विभक्ति में पहली विभक्ति में, किम विषम बिमत जंतो हो विषम अमृतत्व प्रयत्सति, विष पीना मणस ने स्वे विष अमृत आप दुख प्रदम कहू हो जे कहो तो कहो, विष नो स्वभाव जैसे दरेक वस्तु ना स्वभाव है, इस स्वभाव प्रमाण वस्तु वर्ते सीवाय बीजा कशन अपेक्षा राखी तो आप अपेक्षा खोटी छे। विष नो स्वभाव है कि विष एट्ले मृत्यु उत्पन्न करे, बीजू शू करे बीजा स्वभाव है, विष पीवा छता अमरता इच्छा राखता हो तो आम विष नो कोई वाक ज नहीं, टूक में वस्तु हमेशा पोताना स्वभाव प्रमाण वर्ते छे, अने ए सिवाय नी वस्तु जे छे ए सिवाय की न करी सके। या श्लोक में कहे छे आत्मान्यसुखमन्यच्चेद ने आत्मान्यसुखमन्यच्चेति एवं निश्चित्य पामरः बहिस्सुखाय यतते सत्यमेव न संशयः। आत्मा अन्यः सुखम अन्यच्च इति, आत्मा जुदो छे अने सुख जुदो छे, इति एवं निश्चित्य आ प्रकार निश्चय करने पामर बहिस्सुखा यतते, पामर मनुष्य विवेक मनुष्य ने जे पोताना अनुभवमांथी शीखतो नथी, मानस पोताना अनुभवथी उल्टू शीखे छे, जो अनुभवमांथी शीखीए तो खबर पड़े के जगतना पदार्थमां सुख नथी, एक वस्तु आज मने सुख आपे छे काले ज वस्तु दुख आपती होय तो एनामां सुख छे केम कहेवाय, मानस विचारतो ज नहीं, पावर विचारहीन मनुष्य एनो निर्णय बदलतो ज नहीं, हूँ जुदो छु सुख जुदो छे, जो कि एक वस्तु छे ए निर्णय बदलवानु कशु बनतो ही नहीं, टूंकमां घणी वार आपणने आपणाथी बीजी वस्तुओं में सुख मळतो जणाय छे, अंतिथी आपणो निश्चय के सुख जुदो छे निश्चय वधारे दृढ़ बनतो जाय छे, અને જેમાંથી સુખની અપેક્ષા રાખી એ સુખ ના આવે તો ફરી પ્રયત્ન કરીશ પાછો, હવે જુગારી બમણો રમે તેવી રીતે પેલો વળી વધારે પ્રયત્ન કરે, આજે નથી મળ્યું ફરી વધારે પ્રયત્ન કરીશ, આજે આ મને પોસ્ટ ના હોય આજે મને આ ઇલેક્શન ના જીત્યો ચૂંટણી ફરી વાર કરીશ ફરી કરીશ એમ કરીને સારા જ કરે, ચૂંટણી જીતું આ પદવી મને મળે તો ત્યાં સુખ છે, આ જાતની એટલે કે ત્યાં સુખ છે એ પ્રકારની માન્યતા, હું સુખી નથી બે પ્રકારના અધ્યારોપ થયા, પોતાના પર સુખી ન હોવાનો અધ્યારોપ થયો, પોતાના પર દુઃખી પડવાનો અધ્યારોપ થયો, અને બીજી વસ્તુ પર સુખ આપવા પણ અધ્યારોપ થયો, આ બે અધ્યારોપ છે, એકમાંથી બીજો જન્મે, પોતાના પર માણસ દુઃખનો અધ્યારોપ કરે એટલે પછી દુઃખની સુખની શોધ થાય, એટલે બીજી વસ્તુનું સુખ હોય કે ના હોય એ દેખાય જ અંદર, આમ પોતાના પર દુઃખનો અધ્યારોપ અન્ય વસ્તુ પર સુખનો અધ્યારોપ, બસ આ પાવન મનુષ્ય એટલે કે વિચારહીન મનુષ્ય સતત આ કરે આજ કરે છે, અને એવો એક અનુભવ નથી જે એને આ વિચાર બદલવાની તક પણ આપે, અનુભવ છે એ જે રીતે અનુભવને મૂલવે છે એ પરથી તો એને અનુભવથી ક્યારે એને એવો ખ્યાલ ના આવે કે મારી માન્યતા ખોટી છે, પોતાની માન્યતા સાચી છે એમ કહીને જ માણસ જીવન જીવે છે, મારી માન્યતા ખોટી છે કે ત્યાં સુખ છે અહીં દુઃખ છે, અમારી માન્યતા ખોટી છે, એ માન્યતાને ખોટી ઠરાવ્યો એક કે અનુભવ થતો નથી, આત્મા કહેતો હોય કે હું સુખ સ્વરૂપ છું જુદી વાત છે, બીજી વસ્તુ કહેતી હોય કે મારા સુખ નહીં જુદી વાત એવું છે નહીં, કોઈ કશું બોલતું નથી એટલે આપણે નક્કી કરવાનું હોય છે
એટલે આપણે નક્કી કરેલી વસ્તુ એ પ્રમાણે ચાલતા હોઈએ છીએ. અને દુનિયા આખી એનો આવો જ નિર્ણય છે. પાછું બધાનો નિર્ણય એવો છે કે દુઃખ મારું સ્વરૂપ છે, સુખ અન્યત્ર છે. ઇતિ એવમ નિશ્ચિત્ય પામરઃ, આ પ્રકાર નિશ્ચય કરીને પામર મનુષ્ય બહિઃ સુખાય યતતે, બહાર સુખ માટે સતત પ્રયત્ન કરતો હોય છે. સત્યમેવ ન સંશયઃ, કહેવાની જરૂર પડી કેમ ખબર નથી, પણ કે આ સત્ય છે ને તું જોજે. કારણ કે શિષ્ય પૂછેલું ને, આત્મન સુખરૂપત્વે કેવું પ્રયત્ન દેહિનામ, તો આત્મા સુખ સ્વરૂપ શા માટે પ્રાણીઓ સુખ માટે પ્રયત્ન કરતા જણાય છે? તો કે આ પ્રકારની માન્યતાને કારણે દરેક જણ પોતાની માન્યતા પ્રમાણે જીવતું હોય છે. એટલે વેદાંત દરેકની માન્યતાઓને સંબોધતું હોય છે. જો માન્યતામાં ફેરફાર થાય તો જીવનમાં ફેરફાર થઈ જાય, બીજું કઈ નથી. આ માન્યતા કે સુખ જુદું છે, હું જુદો છું, સુખ અન્ય પદાર્થનો ધર્મ છે, મારો ધર્મ નથી, માટે મારે સુખ મેળવવાનું છે, અને એથી બસ એ માન્યતા પ્રેરણે સતત સુખ માટે પ્રયત્ન કરતા હોય છે. હે શિષ્ય, આ સાચું છે, આમાં કોઈ સંશય નથી. હવે એ સુખની પ્રક્રિયા બતાવે છે. જે રોજબરોજના વિષય અનુભવમાં સુખ મળતું હોય છે એની પ્રક્રિયા બતાવે છે. ઇષ્ટસ્ય વસ્તુનો ધ્યાન દર્શનાદ્યુપભુક્તિષુ પ્રતીયતે આનંદઃ સર્વેષામિહ દેહિનામ. સવસ્તુ ધર્માનો યસ્માદ, સવસ્તુ ધર્મો નો યસ્માદ, મનસ્યેવોપલભ્યતે. વસ્તુ ધર્મસ્ય મનસિ કથમ સ્યાદુપલંભનમ. અન્યત્રત્વન્યધર્માણાં ઉપાલંભો ન દૃશ્યતે, તસ્માન્ન વસ્તુ ધર્મોયમ્ આનંદસ્તુ કદાચન. સુખ કેવી રીતે જન્મે છે? તો કહે છે ઇષ્ટસ્ય વસ્તુનઃ ધ્યાન દર્શનાદિ ઉપભોક્તિષુ. ઇષ્ટ એટલે ઈચ્છનીય વસ્તુ. આ વસ્તુ ઈચ્છનીય છે મારો નિર્ણય છે. પાછા ઇષ્ટ વસ્તુ એટલે ઈચ્છનીય વસ્તુ, જે વસ્તુ ઈચ્છાનો વિષય છે. કઈ વસ્તુ મારી ઈચ્છાનો વિષય બને? જેના વિશે મારા મનમાં આ પ્રકારનો નિર્ણય થયો છે કે આ સુખનું સાધન છે. મારો વ્યક્તિગત નિયમ છે, કોઈ વસ્તુ સુખનું સાધન છે એ દરેકનો પોતાનો નિર્ણય. કારણ કે કેટલાય લોકો મારા અભિપ્રાય સાથે સંમત ના થાય, આમ ના કરો સ્વામી છે, હું કહું તું આમ ના કરીશ, પણ દરેકનો જુદો જુદો અભિપ્રાય હોય. કઈ વસ્તુ સુખનું સાધન છે, પણ જેને અને એ વસ્તુ આપણો અભિપ્રાય બદલાયા કરે. પાછો કાલે પાછો અભિપ્રાય બદલાય તો ઈષ્ટ વસ્તુ બદલાયા કરે. ઈષ્ટ એટલે જે ઈચ્છાનો વિષય છે, તેવી રીતે ઈચ્છાનો વિષય ભલે બદલાયા કરતો હોય, પણ સામાન્ય રીતે મારા મનમાં અત્યારે એક આખી યાદી છે, કઈ કઈ વસ્તુ ઈચ્છનીય છે. ઓસ્ટ્રેલિયા ઈચ્છનીય છે, ન્યુઝીલેન્ડ ઈચ્છનીય છે, કેનેડા ઈચ્છનીય છે, મર્સિડીઝ કાર ઈચ્છનીય છે, જે કઈ હોય. હવે મારે યાદ કરવું કે શું ઈચ્છનીય ગણી શકાય. અહીંની પ્રજાને કશી ઈચ્છા નહીં હોય કદાચ, પણ નવી સારી ઈચ્છનીય છે, નવું અલંકાર ઈચ્છનીય છે, વગેરે વગેરે. તો એના ધ્યાન દર્શન ઉપભોક્તિષુ,
रति तुष्टि तृप्ति आनंद से त्रण स्तर न हो गीता में यस्तु आत्मरतिरेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव च संतुष्टः। तो वस्तु ने ध्यान से जो आनंद आवे ने रति क्या आवे इष्ट वस्तु ने ध्यान से मन ने विचार मात्र से के प्रकार नो आनंद आवे के प्रमाण आनंद आवे ने रति क्या आवे दर्शन वस्तु दर्शन नो विषय बने वस्तु अभी समक्ष आवे तेरा आनंद घणो वधी जाए है ने तुष्टि क्या में आवे संतोष क्या में आवे ने उपभोग करिए जा रहे लेकिन साड़ी आपने जो ही हुआ है स्टोर नहीं अंदर हम जो ही नहीं आनंद आएगा कितनी सरस है मैं विचार के आनंद आए पची मान मान आपने कोई ने कन्विंस कराया कि हमारे साड़ी खरीद ली है कोई आपने आपका तैयार थो पति हो जे हो पुत्र हो साड़ी आवी आहा आनंद वधी गयो तुष्टि जरा पहरी ने अरी ससमक्ष उभा रही है आहा जरा मारा फोटो पाई ले तो अवर्णीय आनंद है क्या तृप्ति मोद प्रिय मोद प्रमोद रति तुष्टि तृप्ति ध्यान दर्शन उपभोक्ते ले उपभोग आ प्रकार वस्तु आपने आनंद आपे वस्तु जो आपने इच्छनीय छे जेने आपने सुंदर गणीय छे सुख नु साधन गणीय छे एना विचार मात्र से आनंद आपे एना दर्शन थी घणो वधारे आनंद आपे ने उपभोग थी अत्यंत आनंद आपे प्रतीयते आनंद है सर्वेशाम यह देहिना बद्धा लोग करे उसे यहाँ पर मानसों की बात करो अभी ज्यादा प्राणियों ने जी ऐसे देखा लो परंतु दरेक मनुष्य ना वक्त ऐसे ध्यान दर्शन उपभोग यह आनंद सर्वेशाम यह देहिना प्रतियते आ जगत के अंदर बधाज मनुष्यों ने जे आ आनंद नी प्रतीति थाई से आनंद अनुभव थे आनंद को धर्म छे स वस्तु धर्म नव नव एट नव यस्मात ये वस्तु धर्म नहीं ये आनंद ये वस्तु ने आप जना है ये वस्तु धर्म नहीं टूक में लाड़ू माथी जो आनंद आवे लाड़ू ना धर्म नहीं वो सरस लाड़ू आवे कहां कहां को थी खांड नो लाड़ो भाई गौ नो लाड़ो वाह अत्यार मने विचार मात्र मोह पानी आवे छे एने रति कहेवाय अभी थाळी में आवे संतुष्टि आहा पछी टुकड़ा में मुँह मूके अकथनी आनंद तृप्ति ये कैसे के भाई ये वस्तु धर्म नथी ये आनंद जे आवे छे लाड़ो नो धर्म नथी त्यारे शेनो धर्म छे मनसी एवो उपलब्ध्यते ये तो मन में एनो अनुभव थाय छे मने मन ना धर्म छे ये वस्तु नो धर्म केवी रीते होय कारण के ये प्रकार की वृत्ति जरा मारा मन में जन्मे जरा आपणे मोह मुखीए अने स्वाद नो अनुभव थाय ये स्वाद नी वृत्ति मन में जन्मे ये आनंद आपनारी छे। अठवाडिया पहला पेले एंटीबायोटिक्स ने कारणे आपणी जीभ ज कड़वी थई गई थी लाड़ू ही गळे ना लागे भलभली वस्तु खारी लागे जात जात न थतो छो तेरे जे सामान्य संजोग में प्रिय वस्तु होय ए पण आनंद आपी शकती नथी એટલે પેલી વૃત્તિ જન્મતી નથી જો લાડુનો ધર્મ હતો ગમે તે સંજોગમાં લાડુ આપણને આનંદ આપતો હોવો જોઈએ ક્યારે આપે જયારે પેલી સ્વાદની અને સુખાકાર વૃત્તિ જન્મે ત્યારે જે સ્વાદ ને હું સુખ નું સાધન માનું એ સ્વાદ બધા લોકો લાડુ ભાવે એવો નિયમ નથી આવતો પાછું ઘણી વસ્તુ મને ના આપીશ એવું કહીને આપણને જે વસ્તુ આપણે અત્યંત પ્રિય હોય ના આપીશ નહીં ઘણી વસ્તુ ના આપે તીખી વસ્તુ કેવા કમનસીબ માણસ હોય જે લોકોને ગળપણ ના ભાવતું હોય વિચારે કમનસીબ જ કહેવાય ને
પણ ચાલો આપણે એવું માનીએ. એટલે જો એ વસ્તુનો ધર્મ હોત તો દરેક દરેક ને આનંદ આપ્યો હોત એવું નથી બનતું. ક્યારે આનંદ આપે? જયારે સુખાકાર વૃત્તિ જન્મે ત્યારે. એટલે આનંદ ક્યાં છે? સુખાકાર વૃત્તિમાં છે કે લાડુમાં છે? તો કે લાડુ નો ધર્મ નથી, એ તો સુખાકાર વૃત્તિ જન્મી મનમાં, અંતેથી મનસી એવો ઉપલભ્ય તે એનો અનુભવ તો મનમાં થાય છે. વસ્તુ ધર્મસ્ય મનસી કથમ સ્યાદ ઉપલંબનમ. કેટલી વસ્તુઓ જયારે ત્યાં આગળ કેટલી વસ્તુનો સંયોગ થાય ત્યારે મનમાં એ પ્રકારની વૃત્તિ જન્મે. તો લાડુ પણ મારા મારી રૂચિનો હોય તો જ, અમુક પ્રમાણમાં ખાંડ હોય, અમુક પ્રમાણમાં ગોળ હોય, અમુક પ્રમાણમાં ઇલાયચી હોય, અમુક પ્રમાણમાં આ શેકાય હોય, આ બધું બરોબર થયું હોય. કે દરેક લાડુ ભાવે એવો નિયમ નથી આવતો. અંતેથી બધું આપણી ઈચ્છા પ્રમાણે વ્યવસ્થિત હોય, પછી એને પેલા મુઠિયાનો બનાવ્યો છે કે ભાખાસાનો બનાવ્યો છે? મુઠિયાનો બનાવ્યો તો વધારે સામ તળીને બનાવે ને, પછી એમાં જે કરે વધારે ફરસું થાય. ચાલો જે હોય તે, આ તો હું નાનપણની યાદ આવે છે, અત્યારે તો મને ખબર નથી, મેં જોયું નથી. પણ આ પ્રકારે સુખડી નાનામાં નાની વસ્તુ પણ, કે ગમે તે સુખડી આનંદ આપ્યો નથી, ઘણી આ બધા તો એના પણ હોય છે. એવો કઈ નિયમ નથી કે દરેક વસ્તુ આપણે આનંદ જ આપે. એ પણ આમ બરોબર શેકાઈ હોય, બરોબર દાણો પડ્યો હોય તો આપણને એમાં ગોળ કે ખાંડ જે ગોળ બરોબર હોય, બરોબર શેકાઈ હોય, એકદમ કડક પણ ના હોય, સરસ હોય, એટલે એ દરેકની રુચિ પ્રમાણે હોય છે. ઘણા લોકોને એવી બધી જરૂરિયાત નથી હોતી ભાવવા માટે, બસ ગળ્યું એટલું ગળ્યું, બાકી બધું બળ્યું પતી ગયું. એટલે ગળ્યું હોય એટલું પૂરતું છે, મળે આપણને પૂરતું નથી. ગળ્યા ઉપરાંત એમાં બધા પ્રકારના ગુણધર્મો હોય તો આપણને આનંદ આવે. એટલે સુખાકાર વૃત્તિ જન્મે તો જ આનંદ આવે. વસ્તુ સારામાં સારી હોય પણ આપણો મૂળ ના હોય તો આપણે આનંદ ના થાય. આપણે ઇન્દ્રિયમાં શક્તિ ના હોય, ઇન્દ્રિયમાં સ્વાદ ઘણો જતો રહેતો હોય છે, ઘણી વખત થાય અમુક દવાઓને કારણે, જાત જાતની વસ્તુને કારણે ક્યારેક સ્વાદ જતો રહે, ક્યારેક માથામાં વાગ્યું કર્યું હોય તો થોડા દિવસ અવરું થાય. તો સારામાં સારી વસ્તુ તમને આનંદ ના આપી શકે. એટલે આનંદ ક્યારે મળે? સુખાકાર વૃત્તિ જન્મે ત્યારે. એ જન્મે ક્યારે? વસ્તુ બરોબર આપણી જરૂરિયાત પ્રમાણે હોય, આપણામાં વસ્તુને ભોગવવાની ક્ષમતા હોય, અને વસ્તુ આપણને જોઈએ ત્યારે મળે. પાછી ખાતી વખતે ના મળે, પછી આવ્યો તો એને શું કરવાનું, ચાલ પેટ ભરાઈ ગયું છે. એટલે જયારે રૂચિ હોય, આપણી આપણે ગમતું હોય અને સાથે ઈચ્છા પ્રમાણેનું હોય, એ સમય હોય, એ સ્થળે હોય, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે કોઈ વસ્તુ આપણે આનંદ આપી શકે. જોજો, એની જો અત્યારે આપો તો આપણે ના ખાઈએ, એને ના ચાલે. ખોટો સમય હોય, ખોટું સ્થળ હોય તો ના જાય. યોગ્ય સ્થળ હોય, યોગ્ય સમય હોય, યોગ્ય માત્રામાં હોય, રુચિ પ્રમાણે હોય, આપણે પણ જરા મૂડમાં હોઈએ, મિજાજમાં સારા મિજાજમાં હોઈએ, નથી ખાવા માંડે. મેં હમણાં જ નિયમ લીધો, હું કોઈ મીઠાઈ નથી ખાવાનું, પતી ગયું. ગમે તે સારામાં સારી વસ્તુ ખાવા દીધો, શું કરો પછી? વિચારે આમ ક્યાંથી આપી શકવાની હતી? માટે આ બધા કકડાટ ભેગા ના થયા હોય, ટૂંકમાં આ બધું હોય તો આપણને વસ્તુ આનંદ આપે. ત્યારે સુખાકાર વૃત્તિ જન્મે ત્યારે એનો આનંદ આપણને આવે. એટલે આનંદ મનસી ઉપલબ્ધ છે, એ વસ્તુ ધર્મ નથી, મનનો ધર્મ છે. મનમાં સુખાકાર વૃત્તિ જન્મે એનો ધર્મ છે. વસ્તુ ધર્મસ્ય મનસી કથમ સ્યાદ ઉપલંબનમ. એ ખરેખર વસ્તુનો ધર્મ હોય તો ખાતી વખતે હંમેશા આપણને વસ્તુનો જ એમાંથી આનંદ આવતો હોવો જોઈએ, મનની જરૂર ના પડતી હોવી જોઈએ. નહીં, આનંદ તો મનનો સુખ તો મનનો ધર્મ છે, અથવા તો મનમાં એનો અનુભવ થતો હોય છે.
જો વસ્તુનો ધર્મ હોય તો મનમાં શું કામ એનો અધો અનુભવ થવો જોઈએ. એટલે જ કહે છે અન્યત્ર તો અન્ય ધર્માણામ ઉપાલંભો ન દૃશ્યતે. એક વસ્તુનો ધર્મ બીજી વસ્તુમાં જણાય નહીં ક્યારે. દોરડાનો ધર્મ દોરડામાં હોય, સાપનો ધર્મ સાપમાં હોય, લાડુનો ધર્મ લાડુમાં હોય, ભજીયાનો ધર્મ ભજીયામાં હોય. ભજીયા ખાયાની ગળપણ લાગે ને લાડુ ખાય તીખું લાગે એવું તો બનવાનું નથી. તેમ લાડુનો ધર્મ મીઠાશ હોય સુખ હોય તો ત્યાં સુખ હોવું જોઈએ. પણ આપણે સુખ તો મનમાં અનુભવ થાય છે અને માટે એ વસ્તુનો ધર્મ તો નથી. તસ્માન વસ્તુ ધર્મોયમ આનંદસ્તુ કદાચન. એટલા માટે આનંદ ક્યારેય પણ વસ્તુનો ધર્મ હોય એવું ન કહી શકાય. વસ્તુનો ધર્મ હોત તો જેવી રીતે મધ બધાને ગળ્યું લાગે તો ગળપણો મધનો ધર્મ છે. બધાને ગળપણનો અનુભવ થાય, સવાર બપોર સાંજ, મૂળ હોય કે ના હોય, ગમે તે સ્થળ હોય સમય હોય, ગળપણ સુખનો અનુભવ જુદી વસ્તુ છે. ગળપણ અનુભવ થાય તો કહેવાય કે ગળપણ કે મીઠાશ એ મધનો ધર્મ છે. એવું એક વિષયમાં કહી ના શકાય કે દરેક હંમેશ દરેક સંજોગોમાં દરેક સ્થળે દરેક કાળે આપણને એ વસ્તુ સુખ જ આપશે એવું કોઈ નિયમ નથી. માટે સુખ એ વસ્તુનો ધર્મ નથી. મનનો ધર્મ છે એ પણ ના પાડી દે છે, એ જરા મોટી વસ્તુ છે. કહે છે જો નાપ્યેશ ધર્મો મનસઃ અસત્યર્થે તદ દર્શનાત્. અસતિ વ્યંજકે વ્યંગ્યમ નોદેતીતિ ન મન્યતામ. સત્યર્થે પિચ નો દેતિ હ્યાનંદસ્તુક્તલક્ષણઃ. સત્યપિ વ્યંજકે વ્યંગ્યા ન સત્યપિ વ્યંજકે વ્યંગ્ય અનુદયો નૈવ સંમતઃ. દુરદૃષ્ટાદિકં નાત્ર પ્રતિબંધ પ્રકલ્પ્યતાં. પ્રિયસ્ય વસ્તુનો લાભે દુરદૃષ્ટં ન સિદ્ધ્યતે. તસ્માન્ન માનસો ધર્મઃ નિર્ગુણત્વાન્ન ચાત્મનઃ. કિંતુ પુણ્યસ્ય સાન્નિધ્યાત્ ઇષ્ટસ્યાપિ ચ વસ્તુનઃ. સત્વપ્રધાને ચિત્તેસ્મિન ત્વાત્મૈવ પ્રતિબિંબતે. આનંદલક્ષણ સ્વચ્છે પયસી વસુધાકર. ના પિયેશ ધર્મો મનસઃ. આ સુખ મનનો ધર્મ જેમ પણ ના કહેવાય. કેમ? અસતિ અર્થે તદા દર્શનાર્થ. આપણો પ્રિય લાડુ સામે ના હોય તો કોઈ સુખ નો અનુભવ નથી. જો મનનો ધર્મ હોત તો મન તો આપણી પાસે હોય જ છે ને. સુખ મનનો ધર્મ હોત તો સતત સુખ નો અનુભવ થયા જ કરતો હોય છે, કારણ કે મન તો આપણી પાસે છે જ. સુખ મનનો ધર્મ હોત તો હંમેશા સુખ નો અનુભવ થયા કરતા હોય છે, પણ નહીં. ઇષ્ટ વસ્તુ હોય તો સુખનો અનુભવ થાય છે, ઇષ્ટ વસ્તુ ના હોય તો સુખનો અનુભવ થતો નથી. ઇષ્ટ વસ્તુ અને મન આ બેના સંયોગથી સુખ જન્મે છે. અને ત્રીજી વસ્તુ પણ કહે છે હમણાં, પણ એકલા મનનો આ ધર્મ નથી. એકલી ઇષ્ટ વસ્તુનો ધર્મ નથી તો નક્કી થયું. પણ એકલા મનનો પણ ધર્મ કેમ નથી? ઇષ્ટ વસ્તુ સિવાય મનમાં આપણને સુખનો અનુભવ થતો નથી.
આપણી ઈચ્છની વસ્તુ એ તો સુખનો અનુભવ થાય અને તેથી મનનો પણ ધર્મ નથી. અસતી અર્થે તત અદર્શનાથ, અર્થ એટલે પદાર્થ. ઈચ્છની ઇષ્ટ પદાર્થ જયારે નથી હોતો ત્યારે મનમાં સુખનો અનુભવ થતો નથી, માટે સુખ એ મનનો ધર્મ જેમ પણ ના કહેવાય. તો કોઈ કે નહીં નહીં એવું છે ને કે મનનો ધર્મ તો સુખ છે, પણ આ પદાર્થ છે ને એ મનમાં રહેલા સુખને અભિવ્યક્ત કરે છે. એવું છે ને કે જેવી રીતે ભાઈ વીજળી આ પ્રકાશિત થવું એ તમને ધર્મ છે જ, પણ સ્વીચ આપણે દાબીએ એટલે આમાં જે પ્રકાશ છે ને એ અભિવ્યક્ત થાય. અભિવ્યક્ત કરનાર કશીક વસ્તુ જોઈએ. સૂર્ય પ્રકાશમાન તો છે પણ વાદળને કારણે એ દેખાતો નથી. વાદળ હટી જાય તો સૂર્યનો અનુભવ થાય. તેમ પૂર્વ પક્ષી કહે છે કે સુખ તો મનનો ધર્મ છે જ, પણ આ ઈચ્છનીય પદાર્થ જે છે એ શું છે, મનમાં રહેલા સુખને અભિવ્યક્ત કરનારા છે. અવ્યક્ત રૂપમાં સુખ છે અને વ્યક્ત કરનાર કોણ છે, આ પદાર્થ. જેમ ચા બધાવીએ અને પંખો ફરવા માંડે ત્યાં પદાર્થ જયારે મનને ઉત્તેજિત કરે કે તરત જ મનમાં સુખનો અનુભવ થાય. ધ્યાનવાથી જ આ પૂર્વ પક્ષ છે કે સુખ તો મનનો ધર્મ છે, પરંતુ એ સુખનો અનુભવ થવા માટે કોઈ પદાર્થ જોઈએ જે પદાર્થ મનમાં રહેલા સુખનો વ્યંજક છે, મનમાં રહેલા સુખનો અભિવ્યક્ત કરનાર છે, સુખને બહાર લાવનાર છે. સુખ મનની અંદર છે ખરું, અને બહાર લાવનાર કોઈ જોઈએ. આ પદાર્થ શું થાય છે, નિમિત્ત બને છે સુખને બહાર લાવવામાં. એટલા જ માટે જયારે ઇષ્ટ પદાર્થ નથી હોતો ત્યારે સુખનો અનુભવ કેમ ન થતો. ઇષ્ટ પદાર્થો મનમાં રહેલા સુખને વ્યક્ત કરનાર છે. વ્યક્ત કરવું, પ્રકટ કરવું, બહાર લાવવું, જેવી રીતે તાંબાનો લોટો છળકાટવાળો છે જ, પણ ક્ષારને કારણે ક્ષાર દૂર કરો એટલે છળકાટ છે જ બહાર આવે છે. તેવી રીતે મનમાં સુખ છે જ બહાર આવે છે, પણ ક્યારે બહાર આવે, એને બહાર લાવનાર કશીક વસ્તુ જોઈએ, પદાર્થ જોઈએ, તો વ્યક્ત થાય. એટલે અસતી વ્યંજકે વ્યંગ્યમ ન દેતી, પૂર્વ પક્ષ કે જે ઇષ્ટ પદાર્થ છે તો મનમાં રહેલા સુખને વ્યક્ત કરનારો છે. એ પદાર્થની ગેરહાજરીને કારણે મનમાં જે સુખ જે વ્યક્ત થતું નથી, એથી ન માન્યતા હવે તમારે ન માનવું કે સુખ મનમાં છે અને પદાર્થની એની જરૂરિયાત છે. સત્યર્થે ચનોદેતી જ્ઞાનંદસ્તુ ઉક્ત લક્ષણ. અને ઘણી વાર તો વસ્તુ હોય તો આનંદ થતો નથી, મેં કહ્યું ને મૂળ ના હોય બસ પૂરતો છે, નથી ખાવ અત્યારે, નહીં ખાવ કાલે ખાઈશ, અત્યારે નહીં જોઈએ. તને આટલું ભાવે છે ને, તને આટલા દિવસથી તું ગા ગા કરતો હતો અને તારે મને ખાસ બનાવ્યું, હા પણ મમ્મી કાલે પરીક્ષા છે ને મને તો પેટમાં કશું થાય છે એટલે અત્યારે મને મજા નહીં આવે, પેપર આપ્યા પછી આવું ત્યારે પછી પેપર સારું ગયું હશે તો મને ભાવશે, ત્યાં સુધી નહીં ભાવે. બોલો આવું થાય, વસ્તુ છે અને તો આનંદ અનુભવ નથી. એટલે કહે છે કે જો વસ્તુ આનંદને વ્યક્ત કરવા માટે જવાબદાર હોત તો વસ્તુ પણ છે અને મન પણ છે, આનંદ હોય તો નિયમ નથી. એટલે પૂર્વ પક્ષ એમ કહે છે કે આનંદ મનમાં રહેલો જ છે, વસ્તુ માત્ર એને બહાર વ્યક્ત કરનારી છે. તો ઉત્તર આપવામાં આવ્યો કે વસ્તુ પણ છે અને મન પણ છે, છતાંય ઘણો આનંદ વ્યક્ત થતો નથી, મને વસ્તુ આનંદ વ્યક્ત કરે છે એ વાત બરોબર નથી. એટલે કે સત્ય વ્યંજકે વ્યંગ્યાનુદયો નૈવ સંમત. વ્યક્ત કરનાર વ્યંજક પદાર્થ હોય, વ્યંજક એટલે શું, વ્યક્ત કરનાર પદાર્થ, વ્યજ વ્યક્ત એ ધાતુમાંથી બન્યું છે. વ્યક્ત કરનાર પદાર્થ હોય તો વસ્તુ વ્યક્ત ના થાય એવું ક્યારે પણ ન બને. સૂર્ય પ્રકાશતો જ હોય તો પવનની લહેરખી આવે, વાદળ હટાવે તો સૂર્ય વ્યક્ત થવો જ જોઈએ. વાદળ અને પવન છે, વાદળ હટી ગયું તો સૂર્ય ના દેખાય, સૂર્ય પ્રકાશતો જ નથી.
तो बीजो आर्ग्यूमेंट कहे भी दंड कहे से दूरदृष्टादिकम कैसे कहो भाई आमा कशी वस्तु प्रतिबंध करे से आ पदार्थ छे अने मन में आनंद पड़े छे पर पदार्थ ने मन ना आनंद व्यक्त करावा कशी वस्तु आड़े आवे छे शू छे तमारो अशुभ प्रारब्ध दूर दुष्ट अदृष्ट एटले आपणो पूर्वनु कर्म प्रारब्ध दूर एटले दुष्ट अशुभ आपणो अशुभ प्रारब्ध छे ने एज आ सुख ने व्यक्त करवामां आड़े आवे छे आ पदार्थ व्यंजक छे सुपर मन में रहेलू छे एटले पदार्थ सुख ने व्यक्त करे ज पण तमारुं अशुभ प्रारब्ध छे ने एने कारणे सुख व्यक्त थतुं नथी ला दलील छे ने सुख मन नो धर्म छे ए पुरवार करवा माटे आ दलील छे दूरदृष्टादिकम नात्र प्रतिबंध प्रकल्पिताम तो के नहीं तो अशुभ प्रारब्ध प्रतिबंध छे ये कल्पना न करवी जोईए केम प्रियस्तव प्रियस्य वस्तुनो लाभे दूरदृष्टिम न सिद्ध्यति ये तो अशुभ प्रारब्ध केम कहेवाय लाडू तो तमारी सामे ज छे लाडू मळे ए ज तमे शुं बतावे तमे सारू प्रारब्ध बतावे छे ટૂંકમાં તમારી ઈચ્છની પદાર્થ તો મળ્યો તમને મનમાં તમારી પાસે છે તો સુખ નથી મળતું તો અશુભ પ્રારબ્ધ કેવી જવાબદાર કહેવાય અશુભ પ્રારબ્ધ તો લાડુ જ ના મળ્યા હોય પ્રારબ્ધ અશુભ હોય તો શું કરે ખબર છે લાડુ આવવા જ ના દે ઘણી વાર પીરસતા પીરસતા આપણે જ ભૂલી જાય આપણું બેઠા હોય ને પટ પટ પટકાતો જલ્દી જતા આપણે જ ભૂલી જાય પછી કહેલા એ ભાઈ ક્યાં ક્યાં પહોંચી ગયો ઘણી વાર થતું હોય છે એમ આપણે રહી જઈએ એટલે આપણું પ્રારબ્ધ અશુભ હોય તો આપણે આવતા જ ના લે પણ આવ્યું આપણે પતરામાં આવ્યો અને પછી કહે કે હું ખાઉં તો એ સુખ ના આપે એમાં કયું એને કયું અદૃષ્ટ પ્રારબ્ધ એટલે પ્રિય વસ્તુનો લાભ એ દૂરદૃષ્ટમ ને સિદ્ધ્યતે પ્રિય વસ્તુનો લાભ થયો એ બતાવે છે કે આપણું પ્રારબ્ધ કામ કરી રહ્યું છે માટે અશુભ પ્રારબ્ધ આપણને સુખની અભિવ્યક્તિમાંથી વંચિત રાખે છે એવું ના કહેવાય એટલે અશુભ પ્રારબ્ધ સિદ્ધ થતું નથી આપણી ઇષ્ટ વસ્તુનો લાભ થયો પણ અશુભ પ્રારબ્ધ સિદ્ધ થતું નથી એટલે હવે કોઈ દલીલ રહી નહીં દલીલો જાત જાતની કરી કે સુખ મનનો ધર્મ છે અને આ પદાર્થમાં ભલે સુખ ના હોય પદાર્થ મનમાં સુખને અભિવ્યક્ત કરનારા છે એવો કેમ નિયમ નથી પદાર્થ છે તો એ સુખ નથી અને સારું પ્રારબ્ધ છે પદાર્થ પ્રાપ્ત થયો તો સુખ નથી એટલે આ બધામાં શું નિષ્કર્ષ નીકળ્યો તસ્માન ન માનસો ધર્મ માટે સુખ એ મનનો ધર્મ નથી અહીં કહે છે નિર્ગુણત્વાન ચાત્મન સુખનો જ અનુભવ થાય છે એ આત્માનો અનુભવ પણ નથી આત્મા કેવો છે નિર્ગુણ છે આત્મા અનુભવનો વિષય ના બની શકે અનુભવ જેનો થાય છે એ તો મનની વૃત્તિનો જ થાય છે અહીં કહે છે નિર્ગુણ હોવાને કારણે સુખ આત્માનો ધર્મ નથી એ કેવું મને બરોબર નથી લાગતું કે આનંદ આત્માનો ધર્મ આત્માનું સ્વરૂપ જ છે પણ જેવી રીતે મન આપણા અનુભવનો વિષય બને તેવી રીતે આત્મા નિર્ગુણ હોવાને કારણે અનુભવનો વિષય ના બની શકે આપણે સુખનો અનુભવ ક્યારે થાય એ આનંદ સ્વરૂપ આત્માનું મનમાં પ્રતિબિંબ પડે ત્યારે એટલે આત્મા વગર આનંદ હોય જ ના શકે આનંદ ખરે કોનો ધર્મ આત્માનો ધર્મ છે વસ્તુનો ધર્મ નથી મનનો પણ ધર્મ નથી આત્માનો જ ધર્મ છે તો એટલા માટે તો આ બધી ચર્ચાઓ થઈ કે આત્માનો ધર્મ છે તો પછી શા માટે આપણે અનુભવ થતો નથી અજ્ઞાનને કારણે પુણ્યના અભાવને કારણે એટલે કહે છે કિંતુ પુણ્યસ્ય સાનિધ્યાત ઇષ્ટસ્યાપિ જે વસ્તુના પણ આપણું પૂરું પુણ્ય પાક્યું હોય એને કારણે આપણે ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ હોય બે વસ્તુ જોઈએ ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થવામાં પુણ્ય અને જોડે જોડે એમાં આનંદ જન્મવામાં પુણ્ય ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ છતાંય પણ મારું મગજ ઠેકાણે ના હોય તો વસ્તુનો આનંદ ના લઈ શકું
માટે મગજ ઠેકાણે હોય, ઇન્દ્રિયોમાં શક્તિ હોય, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થયેલી હોય, આ બધો સંયોગ કોના લીધે? પુણ્યની થાય. પુણ્ય આવો સંયોગ કોણ કરે? લાડુ પણ છે, ભૂખ પણ છે, સ્વાદેન્દ્રિય કામ કરે છે, ખાવાની રૂચિ પણ છે, યોગ્ય સ્થળે યોગ્ય સમય આવી ગયો છે, એનો આનંદ લઈ રહ્યો છું. આ બધા સંજોગો ભેગા થાય ત્યારે આપણને એક પદાર્થ સુખ આપી શકે. આ બધું કોણ કરે છે? પૂર્વનું પુણ્ય કરે છે. શુભ પ્રારબ્ધ જેને કહેવાય એ કરે છે. એટલે આમ તો અશુભ પ્રારબ્ધને આપણે અવરોધ કહી પણ શકીએ. અશુભ પ્રારબ્ધ આપણામાં મૂળ ના જન્માદે, પેલું ના જન્માદે એમ કહી શકાય કેવું હોય તો, પણ પૂરો પુણ્ય છે. આ બધા સંયોગો ઉભા કરે છે. અને તેથી આપણને એટલે શું થાય છે? સત્વ પ્રધાને ચિત્તેસ્મિન, ટૂંકમાં પૂરો પુણ્યને કારણે આપણું ચિત્ત સાત્વિક બની જાય છે. અસ્તિ આત્મા એવ પ્રતિબિંબતિ, અસ્મિન આત્મ પ્રતિબિંબતિ. આત્મા તો હંમેશા મનમાં પ્રતિબિંબિત થતો જ હોય, પરંતુ જયારે આપણું મન સાત્વિક હોય ત્યારે આત્માને આનંદ અનુભવ થાય. મન જયારે રજોગુણી હોય ત્યારે એ આત્મા પ્રતિબિંબિત થાય છે. પણ આત્માના આનંદને રજોગુણ તમોગુણ શું છે? આત્માના આનંદને અવરોધ કરનારા છે. એ રજોગુણ એટલે રાગ, તમોગુણ દ્વેષ. એ રાગ દ્વેષ અવરોધ ચાલી ગયો ત્યારે પછી મન કેવું બની જાય? સાત્વિક બની જાય. એ સાત્વિક મન છે એ આનંદ સ્વરૂપ આત્માને યથાર્થ પ્રતિબિંબિત કરે અને તે આપણને સુખનો અનુભવ થાય. ટૂંકમાં પૂરો પુણ્ય હોય તો મન સાત્વિક બને, મન સાત્વિક બને તો આનંદ અનુભવ થાય. સાત્વિક મન એટલે આનંદ, સાત્વિક મન એટલે પ્રસન્નતા. કઈ છેવટે તો અનુભવ મનનો જ થતો હોય છે. તો ક્યારે આપણને આનંદ થાય? મન સાત્વિક બને ત્યારે. સત્વ પ્રધાને ચિત્તેસ્મિન આત્મૈવ પ્રતિબિંબતે, એ સત્વ પ્રધાન ચિત્તમાં સાત્વિક ચિત્તની અંદર આનંદનું પ્રતિબિંબ પડે છે. આત્મૈવ પ્રતિબિંબ, આત્માનું પ્રતિબિંબિત પડે છે. આનંદ લક્ષણ આત્મા પ્રતિબિંબતે, આત્માનો ધર્મ ના કહો તો આત્માનું લક્ષણ તો ખરું જ. સુખે આત્માનો ધર્મ કહો કે આત્માનું લક્ષણ કહો, એ આનંદ સ્વરૂપ આત્મા સાત્વિક મનમાં પ્રતિબિંબિત થાય ત્યારે આપણને સ્વચ્છ પયસીવ સુધા કરે છે. જેમ તળાવનું જળ સ્વચ્છ હોય, એ તળાવનું જળ અસ્વચ્છ હોય તો પ્રતિબિંબ બરોબર ના પડે. તળાવના જળમાં ખૂબ બધા તરંગો હોય તો પણ પ્રતિબિંબ બરોબર ના પડે. તળાવનું જળ તરંગહીન હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય તો ચંદ્રનું સુંદર પ્રતિબિંબ જોઈતે પડે. તેવી રીતે મન પણ આપણું રજોગુણથી એટલે કે વિક્ષેપથી રહિત હોય, તમોગુણ એટલે કે મલિનતાથી રહિત હોય, એ પણ પારદર્શક હોય ત્યારે આત્માનું પ્રતિબિંબ પડે. સ્વચ્છે પયસીવ સુધા કરે, સ્વચ્છ જળમાં જેવી રીતે ચંદ્રનું પ્રતિબિંબ પડે તેવી રીતે એ સાત્વિક અંતઃકરણમાં આત્માનું પ્રતિબિંબ પડે ત્યારે આપણે સુખનો અનુભવ થાય. આત્માનું પ્રતિબિંબ તો પડે જ. જળ હોય ને ચંદ્ર હોય એટલે એ તો કેવો સ્વાભાવિક સંયોગ છે ને, એ તો સહજ તાદાત્મ્ય છે. મન હોય એટલે આત્મા પ્રતિબિંબ પડે છે, પણ મન સાત્વિક બને તો એ પ્રતિબિંબ આપણને આનંદ રૂપી અનુભવ કરાવે. એ બધાનું કોમ્બિનેશન થવું જોઈએ, બધાનો સંયોગ થવો જોઈએ. ટૂંકમાં આપણું અંતઃકરણ સ્વચ્છ બનવું જોઈએ ક્ષણભર માટે. હવે જયારે એ સ્વચ્છ શેનાથી બન્યું એ પાછી જુદી વસ્તુ છે. અહીં તો ગ્રંથકારનું કહેવું છે કે પુણ્યને કારણે સુખનો અનુભવ થાય છે, બે કશાને કારણે નહીં. સુખ અનુ એ પુણ્યનું પરિણામ છે, દુઃખ છે પાપનું પરિણામ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सच्चिदानंद श्री सत्य नारायण।
Mm-hmm.